गुड मॉर्निंग फ्रेंड्स, कला इंस्टिट्यूटमां आप सर्वेनु हार्दिक स्वागत छे। अत्यारे हाल जे कोरोनानी परिस्थितिओ चाली रही छे, घणी बधी जग्याए आपणने सांभळवा मळी रह्यो छे के लॉकडाउन आवी शके छे, कोरोना पाछो आवे छे, आ बधी जे संभावनाओ छे ए 50-50% छे। परंतु आ बधी परिस्थितिओने एक बाजुए मूकी अने आपणे आपणुं भणवानुं चालू ज राखवू पड़शे, आपणो अभ्यास आपणे चालू ज राखवो पड़शे, नहींतर आपणने आ जे मुश्केलीओ छे ए भविष्यनी अंदर आपणने खूब ज वधु नड़तररूप थई शके छे। तो ए आपणे हमेश माटे याद राखीशुं अने साथे साथे आपणुं जे अमारा जे यूट्यूब लेक्चर्स छे ए पण तमे रेग्युलरली जोता रहो। अने जो तमे आ यूट्यूब चेनलनी अंदर नवा छो तो अमारी यूट्यूब चेनल सब्सक्राइब करी देजो, साथे साथे आ वीडियो तमने पसंद आवे तो लाइक करी देजो, कोई पण इश्यू होय तो कमेंट करी शको छो, अने साथे साथे आ वीडियो तमने वधु पसंद आवे तो तमे तमारा मित्रोनी अंदर के जे अत्यारे हाल बायोलॉजीनी अंदर अभ्यास करी रह्या होय अथवा तो बीजो कोई अभ्यास करी रह्या होय ए बधाने तमे आ वीडियो शेर करी शको छो, बराबर। तो आपणे हवे शरूआत करीए छीए आपणा लेक्चरनी। हवे सर्वप्रथम आपणे जाणीए छीए के बायोलॉजीनी शाखाओ केटली। तो सौ प्रथम ज्यारे आपणे जीवविज्ञाननी वात करता होय जीवविज्ञाननी अंदर सर्वप्रथम बे ब्रांचेस छे, एक કે જેને આપણે વનસ્પતિશાસ્ત્ર કહીએ છીએ અને બીજું જેને આપણે શું કહીએ છીએ પ્રાણીશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ, બરાબર। હવે એની જે મુખ્ય બે બ્રાન્ચીસ છે એને આપણે એક જે છે એને બોટની, જ્યારે બીજું જે છે એને આપણે શું કહીએ છીએ ઝુઓલોજી તરીકે ઓળખીએ છીએ, બરાબર। હવે અત્યારે હાલ આપણે ફક્ત બોટની વિશે જોઈશું, ઝુઓલોજી વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું। સર્વપ્રથમ બોટનીની અંદર આપણે અલગ અલગ પ્રકારની જે વનસ્પતિઓ હોય એ વનસ્પતિઓનું ક્લાસિફિકેશન કેવી રીતે કરવામાં આવે છે તો એ ક્લાસિફિકેશન વિશે આપણે સર્વપ્રથમ અભ્યાસ કરીશું, અને નેક્સ્ટ પછી આપણે જોઈશું એની અંદર જે અલગ અલગ વૈજ્ઞાનિકોએ એની બોટનીની અંદર જે ફાળો આપ્યો છે એના વિશે આપણે જોવાના છીએ, બરાબર। તો સૌપ્રથમ આપણે જ્યારે બોટનીની અંદર શરૂઆત કરતા હોય ત્યારે એની અંદર મુખ્ય બે બ્રાન્ચીસ જોવા મળે છે, બરાબર, જેને આપણે શું કહીએ છીએ એક ક્રિપ્ટો ગેમ્સ તરીકે ઓળખીએ છીએ। જ્યારે બીજું જે છે એને આપણે શું કહીએ છીએ ફેનેરો ગેમ્સ। એક જે છે એને આપણે ક્રિપ્ટો ગેમ્સ કહીએ છીએ, જ્યારે બીજું છે એને ફેનેરો ગેમ્સ તરીકે ઓળખીએ છીએ। હવે આ જે ક્રિપ્ટો ગેમ્સ શું છે અને ફેનેરો ગેમ્સ શું છે એ સૌથી પહેલાં આપણે સમજવું પડે। તો ક્રિપ્ટો ગેમ્સનો મતલબ શું થાય, ગેમ્સ એટલે ગેમેટ્સ અને ક્રિપ્ટો એટલે કે સંતાયેલું, બરાબર। એને આપણે અદૃશ્ય તરીકે પણ ઓળખીએ છીએ, જ્યારે ફેનેરો ગેમ્સની અંદર આ કેવું હોય દેખીતું, બરાબર, જેને આપણે જોઈ શકીએ છીએ। હવે આનું ગુજરાતીની અંદર અર્થ શું થાય, હવે ગેમ છે એક ગેમનો મતલબ શું, તો ગેમેટ્સ, ગેમેટ્સ એટલે જે પ્રજ્ઞાનતંત્રની અંદર જે સૌથી નાનામાં નાનો એકમ છે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ, ગેમેટ તરીકે ઓળખીએ છીએ। હવે આ જે ગેમેટ છે એ આપણને ખબર છે કે જ્યારે પણ પ્રજ્ઞાનની જ્યારે વાત આવે, સેક્સ રિપ્રોડક્શનની જ્યારે વાત આવે ત્યારે ગેમેટ એનો સૌથી પાયાનો એકમ હોય છે। તો આની અંદર આપણે વાત કરીએ ક્રિપ્ટો ગેમ એટલે એને ગુજરાતીની અંદર આપણે શું કહીએ છીએ, અપુષ્પી વનસ્પતિ, બરાબર। જ્યારે ફેનેરો ગેમ્સને આપણે કયા નામથી ઓળખીએ છીએ,
તો એને કહીએ છીએ સપુષ્પી વનસ્પતિ. બરાબર, ઓકે. હવે આટલી તો ખબર પડી, હવે આગળ શું? તો કે ક્રિપ્ટો ગેમ્સની અંદર જે અલગ અલગ શાખાઓ પડે છે એના વિશે આપણે વાત કરીએ. તો ક્રિપ્ટો ગેમ્સની અંદર મુખ્ય ક્રિપ્ટો ગેમ્સની અંદર આપણે ત્રણ બ્રાન્ચીસ એની અંદર જોઈએ છીએ. એક જે છે એને થેલોફાઇટા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? થેલોફાઇટા. એને થેલોફાઇટા તરીકે ઓળખવામાં આવે છે. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે થેલોફાઇટા એટલે શું? તો થેલોફાઇટા એટલે કે એના જે અંગો હોય એ અંગોને આપણે એકબીજાથી વિભેદિત કરી શકીએ નહીં. બરાબર, એને શું કહેવામાં આવે છે? થેલોફાઇટા તરીકે ઓળખવામાં આવે છે. તો આની અંદર આપણે આગળ એના જે બ્રાન્ચિંગ છે એ પણ જોઈ લઈએ, પછી આપણે એના આગળ બીજા બે છે એને અભ્યાસ કરીએ. હવે થેલોફાઇટાની અંદર મુખ્ય બે જોવા મળે છે. એક જે છે એને આપણે ફંજાઈ તરીકે ઓળખીએ છીએ. બરાબર, જ્યારે બીજું જે છે એને આપણે શું કહીએ છીએ? આલ્ગી તરીકે ઓળખીએ છીએ. હવે થેલોફાઇટાની અંદર બે પાર્ટ પડે છે. એક છે એ ફંજાઈ, જ્યારે બીજું જે છે એને આપણે શું કહીએ છીએ? આલ્ગી તરીકે ઓળખીએ છીએ. હવે થેલોફાઇટાની અંદર આ બે પડ્યા, જે બીજું જે છે એને આપણે શું કહીએ છીએ? બ્રાયોફાઇટા. શું કહીએ છીએ? બ્રાયોફાઇટા. હવે બ્રાયોફાઇટા એટલે શું? તો કે બ્રાયોફાઇટા એટલે દ્વિઅંગી વનસ્પતિ. બરાબર, દ્વિઅંગી વનસ્પતિની અંદર આપણને ખબર છે કે દ્વિઅંગી વનસ્પતિની અંદર એકદમ સરળ એનું એક્ઝામ્પલ આપણે લઈએ તો દ્વિઅંગી વનસ્પતિની અંદર પર્ણ, પ્રકાંડ અને મૂળ જેવી રચના જોવા મળે. એને આપણે શું કહીએ છીએ? દ્વિઅંગી વનસ્પતિ. બરાબર, હવે દ્વિઅંગી વનસ્પતિ છે એની અંદર પણ અલગ અલગ પાર્ટ પડે છે. તો એના જે પાર્ટ છે એ ટોટલ ત્રણ પાર્ટ પડે છે એના. એમાં સૌથી પ્રથમ જે છે એને આપણે લિવર વર્ડ્સ તરીકે ઓળખીએ છીએ. બીજું જે છે એને હોર્ન વર્ડ્સ તરીકે ઓળખીએ છીએ. જ્યારે ત્રીજું છે એને આપણે મોસ તરીકે ઓળખીએ છીએ. બરાબર, હવે લિવર વર્ડ્સ, હોર્ન વર્ડ્સ અને મોસિસ, બરાબર, આ જે ત્રણ છે એ કેવી રીતે આપણે એને ઓળખવા? તો કે એના નામ ઉપરથી. બરાબર, નામ ઉપરથી કેવી રીતે? તો કે લીવર, લીવર એટલે શું? તો કે આપણું શું કહેવાય? યકૃત. બરાબર, હવે યકૃત જે છે એ એના જે પર્ણોની રચના જે એને આપણે શું કહીએ છીએ? એની પર્ણોની રચના લીવરના જેવી દેખાતી હોય છે, એટલા માટે આપણે એને લીવર વર્ડ્સ તરીકે ઓળખીએ છીએ. હવે એને હકીકતમાં એની અંદર પર્ણો હોતા નથી, પરંતુ એની અંદર શું જોવા મળે છે? પર્ણો જેવી રચના જોવા મળે છે. તો બીજું જે છે એને આપણે હોર્ન વર્ડ્સ કહીએ છીએ. હવે હોર્ન વર્ડ એટલે તો આપણને ખબર છે, હોર્ન એટલે શું થાય? તો કે શિંગડા થાય. હવે શિંગડા એના જે પર્ણો છે, પર્ણોના ઉપર એક નાની શૂળ જેવી રચના એમાં જોવા મળતી હોય છે, જેને આપણે શું કહીએ છીએ? હોર્ન વર્ડ્સ તરીકે ઓળખીએ છીએ. બરાબર, અને ત્રીજું જે છે એ મોસિસ. મોસિસ એટલે શું? તો કે એ એક જગ્યાએ પથરાયેલી જોવા મળે, એની અંદર કોઈ પણ પ્રકારનું ચોક્કસ શાખાઓ જોવા મળતી નથી હોતી, એની અંદર બ્રાન્ચિંગ જોવા નથી મળતી હોતું, એટલા માટે આપણે એને મોસિસ કહીએ છીએ. બરાબર, બ્રાયોફાઇટા કમ્પ્લીટ થઈ ગયું. હવે આની અંદર બીજી એક ખાસિયત એ છે કે જે ત્રીજો જે પાર્ટ છે એની મુખ્ય લક્ષણ છે, આની અંદર આપણને વેસ્ક્યુલર ઓર્ગન્સ જોવા મળતા નથી હોતા. હવે તમને પ્રશ્ન થાય, વેસ્ક્યુલર ઓર્ગન્સ એટલે શું? તો કે વેસ્ક્યુલર ઓર્ગન્સ એટલે એકદમ સરળ વસ્તુ, એની અંદર અન્નવાહિની
અને જલવાહિની હાજર હોતા નથી, બરાબર. એની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ ખોરાક પાસ આઉટ કરવા માટે એમની અંદર રચના હોતી નથી, બરાબર. પછી આપણે આગળ જોઈએ તો ત્રીજું જે છે એને આપણે ટેરિડોફાઇટા તરીકે ઓળખીએ છીએ. બરાબર, એને શું કહીએ છીએ આપણે? ટેરિડોફાઇટા તરીકે ઓળખીએ છીએ. હવે ટેરિડોફાઇટાનું મુખ્ય લક્ષણ શું? તો કે આની અંદર આના જેટલા પણ પ્લાન્ટ્સ છે એ પ્લાન્ટ્સને આપણે વેસ્ક્યુલર પ્લાન્ટ્સ તરીકે ઓળખીએ છીએ. કયા પ્લાન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે? તો એને વેસ્ક્યુલર પ્લાન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. કેમ વેસ્ક્યુલર પ્લાન્ટ્સ? કારણ કે એમની અંદર કન્ડક્ટિવ ટિશ્યુ હાજર હોય છે. કન્ડક્ટિવ ટિશ્યુઝ કઈ? તો કે એક જલવાહક પેશી અને અન્નવાહક પેશી એની અંદર હાજર હોય છે, બરાબર. હવે એની અંદર જે પાર્ટ પડે છે એ આપણે જોઈએ. એની અંદર ટોટલ ચાર પાર્ટ પડે છે, જેને આપણે સર્વપ્રથમ જે છે એને સિલોફાઇટા, એના પછી બીજું જે છે એને આપણે લેપિડોફાઇટા, કેલેમોફાઇટા, એના પછી કેલેમોફાઇટા, અને જે ચોથા નંબરનું છે એને આપણે ટેરોફાઇટા તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે આ જે ચાર છે, એક જે સિલોફાઇટા, લેપિડોફાઇટા, કેલેમોફાઇટા અને ટેરોફાઇટા, આ જે ચાર છે આ ચાર વિશે આપણે ડીપની અંદર અભ્યાસ કરીશું. કારણ કે અહીંયાથી જલવાહક પેશી અને અન્નવાહક પેશીની હાજરી જોવા મળે છે, એટલે આ એક આખે આખો ટોપિક આપણે અલગથી સમજાવીશું, બરાબર. તો આટલા જે હતા એ બધા શેની અંદર સમાવેશ થાય છે? તો કે ક્રિપ્ટો ગેમ્સની અંદર આમનો સમાવેશ થાય છે, બરાબર. હવે આપણે જોઈએ ફેનેરોગેમ્સ. ફેનેરોગેમ્સ એટલે શું? તો કે સપુષ્પી વનસ્પતિ. હવે સપુષ્પી વનસ્પતિ એટલે તો કે એની અંદર પુષ્પ જોવા મળે છે, અને આ જે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર જે કોઈ અલગ અલગ ભાગો છે એ શરૂઆત અહીંયાથી જ થઈ ગઈ હતી, કે જે કોઈ વનસ્પતિના ભાગો છે, પર્ણ, પ્રકાંડ, મૂળ, આ બધું આની અંદર જોવા મળતું હતું અલગ અલગ રીતે. હવે એ લક્ષણો આની અંદર ખૂબ જ ચોકસાઈપૂર્વક આપણે જોઈ શકીએ છીએ. હવે ફેનેરોગેમ્સની અંદર, સપુષ્પી વનસ્પતિની અંદર પાછા બે પાર્ટ પડે છે, જેને શું કહીએ છીએ? એક એને જિમ્નોસ્પર્મ તરીકે ઓળખીએ છીએ, શું કહીએ છીએ આપણે એમને? જિમ્નોસ્પર્મ તરીકે ઓળખીએ છીએ. જ્યારે બીજું જે છે એને એન્જિયોસ્પર્મ્સ તરીકે ઓળખીએ છીએ. એક જિમ્નોસ્પર્મ અને બીજું જે છે એને એન્જિયોસ્પર્મ તરીકે ઓળખીએ છીએ. હવે જે જિમ્નોસ્પર્મ છે, જિમ્નોસ્પર્મ એટલે શું અને એન્જિયોસ્પર્મ એટલે શું? તો જિમ્નોસ્પર્મનો મતલબ થાય અનાવૃત બીજધારી, જ્યારે એન્જિયોસ્પર્મનો મતલબ થાય આવૃત બીજધારી, બરાબર. હું અહીંયા લખી દઉં છું જેથી તમને ખૂબ જ સારી રીતે યાદ રહે. એક અનાવૃત બીજધારી અને બીજું જે છે એ આવૃત બીજધારી. બરાબર, હવે આપણે આની અંદર આગળ જોઈએ તો
अनावृत बीजधारीनी अंदर शू आवे तो एनी अंदर त्रण पार्ट पड़े छे, जेने आपणे सिकाडेल्स, बीजू जे छे एने आपणे कोनिफेरल्स અને ત્રીજું જે છે એને આપણે ની ટેલ્સ તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે આની આના વિશે પણ આપણે આગળ ચર્ચા કરી લઈશું. સિકાડેલ એટલે કે સાયકસ પ્રકારની જે વનસ્પતિ છે બધી જ આની અંદર સમાવેશ થાય છે. કોનિફેરેલ જે છે એ પાઇનસની જે વનસ્પતિ છે એ આની અંદર સમાવેશ થાય છે. હવે એન્જિયોસ્પર્મની અંદર આપણે વાત કરીએ તો એન્જિયોસ્પર્મની અંદર એટલે કે એને શું કહીએ છીએ આપણે, અનાવૃત બીજધારી તરીકે ઓળખીએ છીએ. તો એમાં મુખ્ય બે ભાગ જોવા મળે છે. એક જે છે એને શું કહીએ તો કે ડાયકોટિલિડોન્સ, વન મિનિટ, એક જે છે એને આપણે ડાયકોટિલિડોન્સ તરીકે ઓળખીએ છીએ. બરાબર, જ્યારે બીજું જે છે એને આપણે શું કહીએ છીએ, મોનોકોટિલિડોન્સ. હવે તમને ખબર પડી ગઈ હશે કે ડાયકોટિલિડોન્સ એટલે શું અને મોનોકોટિલિડોન્સ એટલે શું. ડાયકોટિલિડોનનો મતલબ શું થાય તો કે દ્વિદળી, અને મોનોકોટિલિડોન્સ એટલે શું તો કે એકદળી. બરાબર, તો આ જે આખે આખું જે છે એ આપણું બોટની છે કે આની અંદર જેટલી પણ વનસ્પતિ છે એ આ બધી જ વનસ્પતિ આટલાની અંદર સમાવેશ થઈ જાય છે. આપણે ફરીથી એકવાર જોઈ લઈએ, બાયોલોજી છે, બાયોલોજીની અંદર બે પાર્ટ પડે છે, બોટની અને ઝૂઓલોજી. બરાબર, હવે ઝૂઓલોજીને અત્યારે હાલ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, અત્યારે હાલ એના વિશે આપણે ચર્ચા નથી કરતા. એની અંદર હવે બોટનીમાં આપણે જોઈએ, બોટનીમાં ક્રિપ્ટોગેમ્સ અને ફેનેરોગેમ્સ. ક્રિપ્ટોગેમ્સની અંદર શું તો થેલોફાઇટા, બ્રાયોફાઇટા અને ટેરિડોફાઇટા. હવે થેલોફાઇટાની અંદર બે જોવા મળે છે, એક ફંજાય એટલે કે ફૂગ અને લીલ. બરાબર, પછી બ્રાયોફાઇટાની અંદર ત્રણ જોવા મળે છે, લિવરવર્ટ્સ, હોર્નવર્ટ્સ અને મોસિસ. બરાબર, અને ટેરિડોફાઇટાની અંદર આપણે વાત કરીએ તો સિલોફાઇટા, કેલેમોફાઇટા, પછી ટેરોફાઇટા અને છેલ્લું જે છે એને આપણે શું કહીએ છીએ, લેપિડોફાઇટા તરીકે ઓળખીએ છીએ. બરાબર, હવે એના પછી આપણે આગળ જોઈએ ફેનરોગેમ્સની અંદર. તો ફેનરોગેમ્સમાં જિમ્નોસ્પર્મ્સ અને એન્જિયોસ્પર્મ્સ, જેને અનાવૃત અને આવૃત બીજધારી તરીકે ઓળખીએ છીએ. હવે અનાવૃત બીજધારીની અંદર સિકાડેલ્સ, કોનિફેરેલ્સ અને નીટેલ્સ જોવા મળે છે. બરાબર, અને આનો જી સાયલેન્ટ છે એટલે આપણે એને નીટેલ્સ તરીકે ઓળખીએ છીએ. એના પછી એન્જિયોસ્પર્મ, એન્જિયોસ્પર્મ્સની અંદર ડાયકોટિલિડોન્સ અને મોનોકોટિલિડોન્સ. તો આટલી જે વનસ્પતિઓ છે એ બધી જ આની અંદર સમાવેશ થઈ જાય છે. બરાબર, તો અત્યારે હાલ આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું પ્રાણીશાસ્ત્ર વિશે, કે પ્રાણીશાસ્ત્રની અંદર જે અલગ અલગ બ્રાન્ચીસ પડે છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. બરાબર, થેન્ક યુ.